માં આગળ વાત કરીએ તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જ અમદાવાદના નારણપુરામાં કોવિડ હોસ્પિટલ શરૂ થવાની છે એમસી સંચાલિત ડી કે પટેલ હોલમાં આ હોસ્પિટલ શરૂ થશે ત્રણ મહિના માટે એકસો વીસ બેડની હોસ્પિટલ શરૂ થશે તો ખાનગી હોસ્પિટલ હોલમાં કોવિડ હોસ્પિટલ ચલાવાશે હોસ્પિટલમાં એમસીના વીસ ટકા બેડ અનામત રખાશે એમસી ઓક્સિજન સપ્લાય અને સફાઈ સુવિધા પણ અહીં પૂરી પાડવાની છે મહત્વનું છે કે દરરોજ જે પ્રમાણે કેસ વધી રહ્યા છે રોજ બરોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે અને એમાં પણ અમદાવાદની પરિસ્થિતિ તો ખૂબ જ ગંભીર છે સૌથી વધારે કેસ રાજ્યમાં અમદાવાદમાં આવી રહ્યા છે આ બધા પછી રોજના જે કેસીસ સામે આવી રહ્યા છે ચાર હજારથી વધુ કેસ અને એમાં જે લોકોને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડતી હોય જે લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર હોય તેવા લોકોને બેડની સુવિધા નથી મળતી જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રોજ બરોજ નવા બેડની સુવિધાઓ કરવામાં આવતી હોય છે છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈકને હજી બેડની સુવિધા નથી મળી રહી આ બધા વચ્ચે જે સમાચાર સામે આવી રહ્યા છે નારણપુરામાં એમસી સંચાલિત ડી કે પટેલ હોલમાં હોસ્પિટલ શરૂ થશે એકસો વીસ બેડની શરૂઆત થવાની છે ત્રણ મહિના માટે એકસો વીસ બેડની સુવિધા આ હોસ્પિટલની અંદર અપાશે તો ખાનગી હોસ્પિટલ હોલમાં કોવિડ હોસ્પિટલ ચલાવાશે મહત્વનું છે કે હોસ્પિટલમાં એએમસીના કર્મચારીઓ માટે વીસ ટકા બેડ અનામત રખાશે તો એમસી ઓક્સિજન સપ્લાય અને સફાઈની જે સુવિધા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા પૂરી પાડવામાં આવશે તો મહત્વનું છે કે વધતા જતા સંક્રમણ અને કેસની સંખ્યાને લઈને રોજબરોજ બેડની અછત સર્જાઈ રહી છે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે વેન્ટિલેટરની અછત સર્જાઈ રહી છે આ બધા વચ્ચે સુવિધા ક્યાંક ને ક્યાંક સુવિધાથી લોકો દૂર હોય તેવું જોવા મળી રહ્યું છે આ બધા વચ્ચે રોજ તંત્ર દ્વારા કોઈક નવા બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે તો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નારણપુરામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હેશટેગ ગુજરાત ફાઇટ્સ કોરોના ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે અને તેને જ ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવી છે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રિસેપ્શનના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં દર્દીઓ આવી રહ્યા છે તો તેમને માહિતી બેડ અંગેની સુવિધા અને સાથે સાથે પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવશે આ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલના હોલમાં કોવિડ હોસ્પિટલ ચલાવવામાં આવનાર છે દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર કયા કયા પ્રકારની સુવિધાઓ છે વ્હીલચેરથી માંડીને ઓક્સિજન વેન્ટિલેટર તમામ પ્રકારની સુવિધાઓ અહીં સજ્જ કરવામાં આવી છે આ બધા વચ્ચે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી રહી છે એકસો વીસ બેડની જે આગામી ત્રણ મહિના સુધી તેનો લાભ અમદાવાદવાસીઓને મળશે આગામી ત્રણ મહિના સુધી એકસો વીસ બેડની સુવિધા કરવામાં આવી છે તો મહત્વનું છે કે રોજબરોજ રાજ્યમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેર હજારથી ઉપરના કેસ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા છે આ બધા વચ્ચે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ સાડા ચાર હજારથી પાંચ હજારની વચ્ચે રોજના કેસ આવી રહ્યા છે અને તેઓ સતત આંકડો વધી રહ્યો છે આ બધા વચ્ચે જે લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર હોય ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોય ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય વેન્ટિલેટરની જરૂર હોય આ બધી જ રીતે બેડની સુવિધાઓ ક્યાંક ને ક્યાંક લોકોને નથી મળી રહી બેડની અછત સર્જાઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર

તમામે તમામ જે આઈસીયુ બેડ છે અને ખાસ કરીને વેન્ટિલેટર સાથેના જે આઈસીયુ બેડ છે પીએમ કેર્સમાંથી જે આ વેન્ટિલેટર મશીન આવ્યા છે તે અહીંયા લગાવી દેવામાં આવે છે સાથે પાર્ટીશન સાથે જે ઓક્સિજનની જે લાઈન છે તે પણ અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે કહી શકાય કે જે પ્રમાણે આઈસીયુ બેડ અને દોઢસો જેટલા આઈસીયુ બેડ હશે અને સાથે જ બીજા બાકીના સાડા સાતસો જેટલા જે બેડ છે તે ઓક્સિજન સાથેના હશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે અહીંયા આવશે અને તેનું ઉદઘાટન કરશે ચાર વાગ્યે જ્યારે અમિત શાહ અહીંયા આવશે ત્યારબાદ આવતીકાલથી કો તમામે તમામ જે દર્દીઓ હશે કે જે કોરોનાની સામે ઝૂમી રહ્યા છે તેમને અહીંયા કાલથી ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવશે તો અત્યારે અહીંયા તમામે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને સાથે સાથે જ હવે દર્દીઓને પણ અહીંયા સારવાર માટે